હવે આગળ વાત કરીએ તો નર્મદાના તિલકવાડા ચોકડી ખાતે કતલખાને લઈ જવાના ઈરાદે પશુઓમાં 20 નંગ મોટી ભેંસો અને 1 નંગ પાડો કુલ 21 પશુઓ ભરેલો ટ્રક ઝડપાયો. આણંદથી મહારાષ્ટ્ર ખાતે લઈ જતી ટ્રકમાં તિલકવાડા ચોકડી ખાતે કતલખાને લઈ જવાના ઈરાદે 20 નંગ મોટી ભેંસો અને 1 નંગ પાડો સાથે કુલ 21 પશુ ભરેલી ટ્રક તિલકવાડા પોલીસે ઝડપી પાડેલ છે, જેમાં પશુઓની કિંમત રૂપિયા 2,10,000 તથા ટ્રકની કિંમત રૂપિયા 15 લાખ મળી કુલ કિંમત રૂપિયા 17,10,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને મુદ્દામાલ સાથે તિલકવાડા પોલીસે પશુ ઘાતકીપણાના કાયદા 1960ની કલમ 11D એફ તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ અને કેટલ કંટ્રોલ અધિનિયમ 2011ની કલમ 9(1)ક મુજબ તથા એમવી એક્ટ કલમ 192-170 મુજબ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે તિલકવાડા પોલીસે ફરિયાદી અભિષેક ભાઈ શિવરામભાઈ આહિર ઉંમર વર્ષ 3-6 ધંધો પશુપાલન રહે આજર 35 સનરાઇઝ રેસિડન્સ બેંક ઓફ બરોડાની બાજુમાં તાલુકો જિલ્લો વડોદરાએ આરોપીઓ 1 શબ્બીરખા અકબરખા મલેક, સુલતાન મિયા સિરામિયા મલેક, ઇમરાન પીરમહદ આદાલ ત્રણેય રહે સામરખા ગામ તાલુકો જિલ્લો આણંદ તથા ઇનોવા કાર નંબર GJ18X1265 પાઇલોટિંગ કરનાર 3 ઇસમો તેમજ ટ્રક નંબર GJ23V1398ના માલિક સામે ફરિયાદ દાખલ કરી છે. બનાવની વિગત અનુસાર આરોપીઓ પોતાના કબજામાંની ટ્રક નંબર GJ23Y1398માં પશુઓની હેરાફેરી કરવા અંગેના કોઈ આધાર પુરાવા વગર તેમજ ઘાસચારા કે પાણી સગવડ વગર કુરતાપૂર્વક હલનચલન નહીં કરી શકે તે રીતે પશુઓ 20 નંગ મોટી ભેંસો અને 1 નંગ પાડો સાથે કુલ 21 પશુઓની કુલ કિંમત રૂપિયા 2,10,000 તથા ટ્રકની કિંમત રૂપિયા 15 લાખ મરી કુલ કિંમત રૂપિયા 17,10,000ના મુદ્દામાલ સાથે આણંદથી મહારાષ્ટ્ર ખાતે લઈ જતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, તેમજ પાઇલોટિંગ કરનાર ઇનોવા કાર નંબર GJ18X1265માં 3 ઇસમો નાસી જતા તેને તથા પશુઓને મોકલનાર તથા ટ્રક માલિકને વોન્ટેડ જાહેર કરી સાથે મળી પશુઓને કતલખાને મોકલી ગુનો કરતા પોલીસે તમામ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.